નમસ્કાર. 21 ઓગસ્ટ આજનો દિન મહિમા શ્રી કાકા સાહેબ કાલેલકરની પુણ્યતિથિ. ગુજરાતી સાહિત્યને અનેક ગ્રંથરત્નોથી વિભૂષિત કરનાર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો જન્મ ઈસવીસન 1885માં મહારાષ્ટ્રના બેલગામમાં થયો હતો. પિતાની સાથે વિવિધ સ્થળો તેમને જોવા મળ્યા, આ કારણે તેમનો પ્રવાસ પ્રેમ પણ વધ્યો. તેમણે હિમાલયનો લગભગ 3500 કિલોમીટરનો પગપાળા પ્રવાસ કર્યો. ઉપરાંત ભારતની લોકમાતા નદીઓના દર્શન કરતા કરતા દેશની કણે કણ ભૂમિ નિરખી લીધી. ખગોળ વિદ્યાના તારા દર્શનના પણ તેઓ અભ્યાસુ હતા. પૂર્વ રંગ, જીવન સંસ્કૃતિ, જીવનનો આનંદ, હિમાલયનો પ્રવાસ, સ્મરણ યાત્રા, રખડવાનો આનંદ વગેરે અનેક ગ્રંથો કાકા સાહેબે આપણને આપ્યા. કાકા સાહેબ જન્મે મહારાષ્ટ્રી હોવા છતાં પર ભાષા ગુજરાતીમાં આવું મૂલ્યવાન અને ચિરંજીવ સાહિત્ય સર્જન તો વિરલ અપવાદરૂપ જ ગણાય. વિનોદની સરવાણી અને ઉપમાઓની તાજગી એમના ગદ્યના આકર્ષક તત્વો છે. તેમણે લખ્યું છે તો ગદ્યમાં, પરંતુ ખરા અર્થમાં તો તેમની કવિતા જ ગદ્યરૂપે ઉતરી આવી છે. જેમ કે તેમની કલમમાંથી ઉઠી આવતું તાજમહાલ અને યમુના રાણીનું દર્શન પ્રત્યક્ષ કરતાય વધુ મુગ્ધકર બની રહે છે. સવાઈ ગુજરાતીનું સાર્થ વિરુદ્ધ પામેલા કાકા સાહેબે 96 વર્ષની જયખવયે 21 ઓગસ્ટ 1981ના રોજ ચીર વિદાય લીધી. ઉમાશંકર જોશીએ સાચું જ કહ્યું છે કે કાકા સાહેબ એ નામ નથી પરંતુ જમાનાનું પ્રતીક છે. આજે પણ તેમના આદર્શ વિચારો ગ્રંથ સ્વરૂપે આપણી પાસે છે એ આપણું સદભાગ્ય છે.